મારું નામ મોહિત છે અને હું ગુજરાતના ભાવનગર જિલ્લાના ગામનો રહેવાસી છું. હું 28 વર્ષનો છું. હું હજી પરણ્યો નથી. મારી ઊંચાઈ 5 ફૂટ 7 ઇંચ છે અને મારા હાથની સાઈઝ પણ શાનદાર છે. આજે હું તમને એક સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું. આ ઘટના મારી સાથે બની હતી અને તે દરમિયાન એક ભાભી કેવી રીતે મારા માટે પાગલ થઈ ગઈ હતી. મને માત્ર આશા જ નથી પણ પૂરો વિશ્વાસ છે કે તમે બધા પર આંગળી કર્યા વિના રહી શકશો નહીં. તમે બધા મારા ધુધરાના દીવાના થઈ જશો. આ વાર્તા ત્યારે બની જ્યારે મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ફિઝિયો સેન્ટર ખોલ્યું. આ કેન્દ્ર શહેરમાં હતું. ઘણા દર્દીઓ મારી પાસે ત્યાં આવવા લાગ્યા. એકવાર એક 35 વર્ષની ભાભી મારી પાસે આવી. તેનું નામ સીમા, નામ બદલ્યું છે, હતું. તેની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ હતી. તેણી એકદમ અદ્ભુત હતી. તેણીનું ખડતલ શરીર. હું પણ તેને જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો. સીમા ભાભીનો પગ મચકોડાઈ ગયો હતો, તેથી તેઓ તેમના એક પાડોશી સાથે મારી પાસે આવ્યા હતા. મેં તેને થોડી દવા આપી, તેના પગની માલિશ કરી અને મલમ વગેરે આપ્યો અને તેને મારા ફોન નંબર સાથેનું કાર્ડ આપ્યું. મેં તેને કહ્યું, જ્યારે પણ તમને કોઈ સમસ્યા હોય તમે મને કોલ કરો, હું હોમ ફિઝિયો સેવા પણ પ્રદાન કરું છું. તે ચાલ્યા ગયા અને મેં મારું કામ શરૂ કર્યું. 2 દિવસ પછી મારા ફોન પર ફોન આવ્યો. બીજી બાજુથી અવાજ આવ્યો, તમે ફિઝિયો ડોક્ટર બોલો છો? મેં કહ્યું હા. તેણીએ કહ્યું, તમે મને ઓળખી? હું સીમા છું, જે તમારી પાસે ફિઝિયો માટે આવી હતી. મેં કહ્યું હા. હું તેમને ઓળખી ગયો. મને કહો કે હું કઈ સેવા કરી શકો? તેણીએ કહ્યું, શું તમે મારા ઘરે ફિઝિયો કસરત કરવા આવી શકો છો? મેં કહ્યું હા. હું તમને સાંજે 5 વાગ્યે ફોન કરીને પછી આવીશ. તેણીએ કહ્યું, ઠીક છે. મેં સાંજે ફોન કર્યો અને તેના ઘરે આવ્યો. મેં ડોરબેલ વગાડી. તેણે બહાર આવીને મને જોયો અને અંદર બોલાવ્યો. મને બેસવાનું કહીને તેણે મને પીવા માટે પાણી આપ્યું અને પછી મારી સામે બેસી ગયા. તેણીએ એક નાઇટ સૂટ પહેર્યો હતો. તેણી એવી રીતે ચાલતી હતી જાણે તેણી મને તેનું દર્દ બતાવતી હોય. મારા પગ તટ્ટાર થવા લાગ્યા અને મને લાગ્યું કે તેને પાછળથી પકડીને જોરથી કસરતો દ્વારા ઈલાજ કરવો. તેણીએ કહ્યું, તમે શું કરો છો? મેં કહ્યું, બધું. હું પણ સંપૂર્ણ બોડી મસાજ કરું છું. આ સાંભળીને તેણે કહ્યું, મારી ગરદનમાં દુખાવો છે, તમે તેનો ઈલાજ કરશો? મેં કહ્યું, હા જરૂર. તેથી તેણીએ કહ્યું, ઠીક છે, તમે તેમનો ઈલાજ કરો. મેં કહ્યું, તમે ખુરશી પર સીધા બેસો. તે બેઠી અને હું તેની પાછળ ગયો. મેં તેની ગરદન પર હાથ મૂકતાની સાથે જ તેની દૂધની ખીણ ઉપરથી દેખાઈ આવી. મેં જોયું કે તેણે અંદર આડાશ ન હતી. મેં મારા હાથ પર મલમ લગાવ્યું અને તેની ગરદન પર માલિશ કરવાનું શરૂ કર્યું. મેં તેને પૂછ્યું, હવે તમે કેવું અનુભવો છો? તેણીએ કહ્યું, હા, હું ખૂબ જ હળવાશ અનુભવું છું. હવે અમે બંને સામસામે બેસીને વાતો કરવા લાગ્યા. તેણીએ કહ્યું, તમે કાલે દિવસે આવી શકો છો? મેં કહ્યું, હા, ઠીક છે. તેણે મને બીજા દિવસે 1 વાગે આવવા કહ્યું. મેં હા પાડી અને ચાલ્યો ગયો. બીજે દિવસે હું ગયો ત્યારે તે દરવાજે મારી રાહ જોતી ઊભી હતી. તેણીએ મારી તરફ જોયું અને સ્મિત કર્યું. અમે બંને અંદર આવ્યા. આજે તે મને તેના રૂમમાં લઈ ગઈ અને કહ્યું, મારી પીઠમાં દુખાવો છે. મેં કહ્યું, ઠીક છે, તમે સુઈ જાઓ. તેણી નીચે સુઈ ગઈ. તેણીએ હાફ ટી-શર્ટ અને નીચે લેગિંગ્સ પહેર્યા હતા. તેણી તેની પીઠ પર સુઈ ગઈ. તેણીને પૂછ્યા વિના મેં તેણીની ટી-શર્ટ ઊંચી કરી અને માલિશ કરવાનું શરૂ કર્યું. હવે હું તેના માથા તરફ ઊભો રહ્યો અને મારા હાથ વડે માલિશ કરવા લાગ્યો. જ્યારે હું આ કરી રહ્યો હતો ત્યારે મારું વાઇબ્રેટર મશીન તેના માથાને સ્પર્શતું હતું. કદાચ તેમાં પણ મજા આવી રહી હોય તેમ જણાયું. પછી તેનો હાથ મારા મશીનને સ્પર્શ્યો અને તેણે કહ્યું, આ શું છે? હું નર્વસ થઈ ગયો અને કહ્યું, કઈ નહીં, તમને ખબર નહીં પડે. તેણીએ કહ્યું, ના, તે શું છે? મને બતાવો. મેં કહ્યું, કઈ નહીં. તેણીએ કહ્યું, મને બતાવો, હું પણ જોવા માંગુ છું કે આટલા લાંબા સમયથી મારા માથાને શું સ્પર્શી રહ્યું છે. મેં કહ્યું, ના મેડમ, ના, છોડી દો. તેણીએ આગ્રહ કર્યો અને કહ્યું, કૃપા કરીને મને બતાવો, તે શું છે? તમે બતાવી શકતા નથી. મેં કહ્યું, ઠીક છે, પ્રથમ તમારી આંખો બંધ કરો
હું કહું ત્યારે ખોલો. જલ્દી તેણીએ તેની આંખો બંધ કરી. મેં ઝડપથી મારો થેલો ખોલ્યો અને મશીન બહાર કાઢ્યું. હવે મેં તેને આંખો ખોલવાનું કહ્યું. આંખ ખોલતાની સાથે જ તે એકાએક ગભરાઈ ગઈ અને બોલી, હે ભગવાન, તે શું છે? આટલું સુંદર અને મજબૂત મશીન. આ મશીન મારો દુખાવો દૂર કરી દેશે. મને ખૂબ ગમ્યું. મેં કહ્યું, તમને તે કેવી રીતે ગમ્યું? ફક્ત તેને પકડી રાખો અને તેની ધ્રુજારી મહેસૂસ કરો. હવે મારી અંદર કોઈ ડર નહોતો. મને પૂરી ખાતરી હતી કે આજે હું તેની મશીન દ્વારા સારવાર જઈ રહ્યો હતો. તેણીએ ભયભીત પડે મશીનને પકડી રાખ્યું અને પાછળ ધકેલવાનું શરૂ કર્યું. લિક્વિડને કારણે તે સરળતાથી વર્કિંગ કરી રહ્યું હતું. તે મારી આંખો તરફ જોવા લાગી. તેની આંખો મને કહી રહી હતી કે, ડોક્ટર સાહેબ, હવે મારાથી દર્દ સેવાતું નથી, તો તમે જલ્દીથી આ મશીન દ્વારા મારો ઈલાજ શરૂ કરો અને મારા દર્દમાં રાહત કરો. અને પછી મેં તેમનો ઈલાજ કઈ રીતે કર્યો તે જાણવા માટે તમારે બીજો ભાગ સાંભળવો પડશે. અને બીજા ભાગ માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો અને નોટિફિકેશન બેલ દબાવવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.